नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आप सब खेडूत मित्रों स्वागत है। आज तारीख 4 नवेम्बर 2021 अने वार गुरुवार। सौथी पहला तो तमाम खेडूत मित्रों ने दिवाळी अने नवा वर्षनी शुभकामनाओं। कपासनी बजारनी वात करीशुं तो हाल आप जाणो छो के दरेक मार्केटयार्ड अत्यारे दिवाळीनी रजाओना कारणे बंद होय, राज्यनुं कामकाज संपूर्ण बंद छे। 1 नवेम्बरना रोज कपासना 2000 रुपया करता पण वधारे भाव मळ्या हता, तो आवनारा समयनी अंदर कपासना भाव केवा रहेशे, कपास राखवो के वेची नाखवो, संपूर्ण माहिती आपणे मेळवीशुं। ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂત મિત્રો, લાભ પાશમથી ફરી વખત વેપારીઓમાં ઉત્સાહ જોવા મળશે, કપાસની ખરીદીની પણ વધારો થશે અને ખેડૂતો માર્કેટયાર્ડમાં કપાસ લાવવાની અંદર પણ સંખ્યામાં વધારો થશે। સૌથી વધારે કપાસની ખરીદી લાભ પાશમ પછી શરૂ થવાની છે, ત્યારે ખેડૂતોને કેવા ભાવ મળી રહેશે તેની અત્યારે વાત કરીએ। तो बे तरफी भाव नी अंदर बात करिए तो जो कपासनी वधारे पड़ती आवक यार्ड में थाय अने खरीदी में पण वधारो थाय तो भाव सारा मळी रहेशे। 2200 रुपया सुधी कपासना भाव लाभ पाशम थी 65 दिवस नी अंदर थई शके छे। जो एवा पण संजोगो बने के कपासनी आवक यार्ड में वधे अने खरीदी थोड़ी नरम रहे तो भावनी अंदर 100 थी 150 रुपया सुधीनो घटाड़ो पण नोंधाई शके छे, એટલે કે 1700-1800 રૂપિયા સુધીના ભાવ રહી શકે છે। અને આગામી સમયમાં હજુ કપાસની માંગ વધશે તેવા પણ વર્તારો જોવા મળી રહ્યો છે। તો વિદેશની અંદર કપાસની માંગ વધશે તો આવનારા સમયમાં કપાસની બજારમાં સારો એવો વધારો થવાની શક્યતાઓ રહેલી છે। કેટલાક લોકોનું અનુમાન એવું પણ છે, કેટલાક વેપારીઓના મતે એવું પણ માનવું છે કે વિદેશની અંદર કપાસની માંગ હજુ વધશે અને જેના કારણે કપાસનો ભાવ 2500 રૂપિયા સુધી સારી ક્વોલિટીના કપાસનો ભાવ થઈ શકે છે। તો આવનારા સમયમાં દરેક ખેડૂત મિત્રોને પૈસાની જરૂરિયાત ન હોય તો કપાસ રાખવો જોઈએ, અર્થાત અત્યારે સારા ભાવ ચાલી રહ્યા હોય, લાભ પાશમથી કપાસ વેચવો હોય તો પણ વેચી શકો છો। ગયા વર્ષે કપાસના ભાવ મહત્તમ 1000 રૂપિયા સુધી આ સમયે રહેતા હતા, તો એની સરખામણી કરીએ તો આ વર્ષે 2000 આજુબાજુના ભાવ છે, એટલે કે તમને બમણો ભાવ મળી રહ્યો છે। તો કપાસના બમણા ભાવમાં કપાસ સંગ્રહી રાખવો એ પણ એક મૂર્ખામીભર્યું કામ કહી શકાય, કારણ કે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે લાભ પાશમ પછી એકાદ મહિનો કપાસના ભાવ જળવાઈ રહેતા હોય છે, ત્યાર પછી જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણ આજુબાજુના સમયમાં કપાસના ભાવમાં એકાએક ઘટાડો નોંધાતો હોય છે। એ ઘટાડો પછી હોળી ધૂળેટી સુધીના દિવસોમાં સતત ઘટાડો જોવા મળતો હોય છે, ત્યાર પછી એપ્રિલ અને મે મહિનાની અંદર કપાસમાં વધારો જોવા મળતો હોય છે, પરંતુ ત્યારે કપાસની ક્વોલિટી ખરાબ હોવાના કારણે સારા ભાવ મળતા નથી। 1-2 વર્ષથી કોરોના અને લોકડાઉનના કારણે કપાસની બજારમાં મંદી જોવા મળી હતી, તો આવનારા આ વર્ષે લાભ પાશમથી તમામ વેપારીઓ કપાસની ખરીદી વધુ કરશે અને ખેડૂતોને પણ સારા ભાવ મળી રહેશે। ઉત્તરાયણ સુધીમાં કપાસના ભાવ 2200ની સપાટી ક્રોસ કરી અને 2500 રૂપિયા સુધીના ભાવ થવાની પણ શક્યતાઓ રહેલી છે। તો ખેડૂત મિત્રો, વધુ માહિતી મેળવીએ આપણે કે ઘણા વિસ્તારોમાં વરસાદને કારણે કપાસનું ઉત્પાદન પણ ઘટ્યું છે, બજારમાં કપાસની ઘણી માંગ છે, જેના કારણે વેપારીઓ ખેડૂતો પાસેથી મોટા પાયે ખરીદી કરી રહ્યા છે। ભારે માંગ અને વધતા દરે ખેડૂતોને દિવાળી ઉપર કપાસનો ભાવ 1 ક્વિન્ટલના 10000 રૂપિયા સુધી પહોંચી ગયો છે, એટલે કે 2000 રૂપિયાનો મણ કપાસ દિવાળીના સમયે ભાવ પહોંચી ગયો છે। ડેક્કન ક્રોનિકલના એક અહેવાલ મુજબ આ દિવસોમાં એવું પણ જોવા મળ્યું છે કે ખાનગી કપાસના વેપારીઓ સોશિયલ મીડિયા ઉપર 8300-8500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ, એટલે કે 1700 રૂપિયા પ્રતિ મણના ભાવથી કપાસ ડાયરેક્ટ ખેડૂતો પાસેથી ખરીદી કરી રહ્યા છે। આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસની સારી એવી માંગ છે, નિરીક્ષકો કહે છે કે એવા નવા ટ્રેન્ડ છે જેમાં વેપારીઓ ખેડૂતો પાસેથી કપાસ ખરીદવા માટે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી રહ્યા છે, આવું પહેલી વખત બન્યું છે। આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસની સારી માંગ હોવાના કારણે ઉત્પાદન અપેક્ષા મુજબ નથી થયું, એટલા માટે થઈને ભાવ પણ વધારે મળી રહ્યા છે અને જેનો લાભ ખેડૂતો લઈ રહ્યા છે। ગુજરાતમાં ઘણા બધા ખેડૂતો કપાસના સારા ભાવ મળી રહ્યા છે,
તેવું જોઈને આવનારા સમયમાં વધુ ભાવ મળવાની આશાએ કપાસનો સ્ટોક પણ કરી રહ્યા છે। હાલ 1200 રૂપિયાથી 1700 રૂપિયા સુધીના મીડિયમ કપાસના ભાવ મળી રહ્યા છે। મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં ખેડૂતોને 9000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ મળી રહ્યો છે, જ્યારે કપાસની ટેકાના ભાવ એટલે કે મીડિયમ ભાવ જો ગણવામાં આવે તો 6250 રૂપિયા હોય છે, પરંતુ આ વર્ષે વધુ ભાવ મળી રહ્યા છે। ખેડૂતોનું એવું કહેવું છે કે વરસાદના કારણે પાકનું ઘણું બધું નુકસાન થયું હોય પણ સારા ભાવ મળતા તેનો ખાડો પૂરાઈ ગયો છે। તો આવનારા સમયમાં લાભ પાશમથી ફરી વખત યાર્ડમાં કપાસનો ધમધમાટ ચાલુ થશે, વેપારીઓ પોતાની ખરીદી ચાલુ કરશે અને ખેડૂતોને સારામાં સારા ભાવ મળી રહેશે। એટલે આ સમય દરમિયાન કોઈ ખાનગી વેપારી દ્વારા દિવાળીના દિવસોમાં કપાસની ખરીદીની માંગ કરવામાં આવે તો ખેડૂતોએ લોભામણી જાહેરાતોમાં આવી અને કપાસ વેચી ન દેવો જોઈએ। લાભ પાશમ પછી માર્કેટ યાર્ડમાં કપાસ લઈ જઈ શકો છો। તો બસ, ફરી વખત મળીશું નવા જ વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી મને રજા આપશો। જય જવાન, જય કિસાન।